ની વાત કરે છે પરંતુ એમણે સંશોધનમાં એવું કહ્યું કે વર્ગ સંઘર્ષ આવશે દોસ્તો એક સમયે વિશ્વના મજૂરો ભેગા થશે અને આ મજૂરો ક્રાંતિ લઈ આવશે અને એ ક્રાંતિ હિંસક ક્રાંતિની અંદર પણ પરિણમે એવી શક્યતા એમણે વ્યક્ત કરી અને આ શક્યતાઓ વ્યક્ત કરી એની અંદર એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે ક્રાંતિ અથવા તો વર્ગ સંઘર્ષની ચરમસીમા માત્ર ને માત્ર ઔદ્યોગિક સમાજો જે છે ત્યાં થશે તો ઔદ્યોગિક સમાજોની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઔદ્યોગિક સમાજો તો બ્રિટિન બ્રિટિશ સોસાયટી અથવા તો બ્રિટનનો સમાજ અને ફ્રાન્સ એને ગણી શકાય પણ વર્ગર્સની ક્રાંતિ આવી રશિયામાં મજૂરોએ અથવા તો ગુલામોએ રાજાશાહી ઉથલાવી ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ નહોતી ઉદ્યોગોનું ચલણ નહોતું પણ રશિયામાં મજૂરોએ રાજા ઝારનું શાસન ઉખાડી ફેંક્યું અને ત્યાં આગળ માર્ક્સવાદ અસ્તિત્વમાં આવ્યો દોસ્તો તો આ રીતે સિદ્ધાંતની જ્યારે સ્થાપના થાય અને કાલ માર્ક્સ જેવો સમાજશાસ્ત્રી વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપે અને દરેક દેશની અંદર વર્ગ સંઘર્ષની જ્યારે વાત આવે છે માર્ક્સના સિદ્ધાંતની વાત આવે છે ત્યારે એ દેશના સમાજશાસ્ત્રીઓ હોય કે સામાજિક વિજ્ઞાનો હોય એ સામાજિક વિજ્ઞાનીઓ એ સંઘર્ષને સ્વીકારતા હોઈએ છે મેક્સ વેબરને આપણે વાત કરીએ તો ધર્મ અને અર્થવ્યવસ્થા ઉપર મેક્સ વેબરે પોતાનો સિદ્ધાંત આપ્યો અને એ પણ સિદ્ધાંતો ઘણા બધા અસ્તિત્વ એ રીતે એનું જળવાયેલું રહ્યું કારણ કે એ સિદ્ધાંત ઘણી વખત ચકાસાયેલો અને ઘણી વખત એ સિદ્ધાંત એ એસ્ટાબ્લિશ થયેલો છે એ મુકાયેલો છે અને એ સ્વીકૃત બનેલો સિદ્ધાંત છે તો આ સિદ્ધાંત જ્યારે જ્યારે જુદી જુદી પરિસ્થિતિઓમાં બદલાતો હોય છે એવી જ રીતે દરખાઈમનો આત્મહત્યાનો સિદ્ધાંત પણ આપણે જોઈએ આત્મહત્યા ગુજરાતના સમાજ માટે પણ નવી નથી એ આપણી પણ એક સામાજિક સમસ્યા છે બો ધોરણ બારના બોર્ડની પરીક્ષા આવતી હોય તો અત્યારનો તો એક બહુ મોટો પ્રશ્ન છે કે બાળકો પરીક્ષાના ડરથી પરિણામના ડરથી આત્મહત્યા કરી લેતા હોય છે તો આત્મહત્યા રોકવા માટે અથવા તો આત્મહત્યા કેમ થાય છે એની પાછળ જે દરખાઈમે કારણો આપ્યા છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચકાસાયેલા કારણ છે નિરીક્ષણ સામાન્યકરણ અને સિદ્ધાંત દ્વારા જે ચકાસી અને મૂકવામાં આવેલા જે કારણો છે એ કારણોની અંદર પણ ફેર પડે કારણ કે સમાજ પરિવર્તનશીલ છે દોસ્તો એટલે નિરીક્ષણ સામાન્યકરણ અને સિદ્ધાંત તારવીએ એ પછી આપણે આગાહી કરી શકીએ છીએ સિદ્ધાંતની આગાહી વિજ્ઞાનની અંદર જુદી જુદી રીતે આપણે જોઈએ છીએ વિજ્ઞાનની અંદર આગાહી એવી રીતે થાય કે વરસાદ આવશે નહીં આવે વાવાઝોડું આવશે સુનામી આવશે કેટરીના કે અલનીનો આવશે આવા બધા જે પ્રાકૃતિક અથવા તો કુદરતી આફતોની વાત આવે એ વિજ્ઞાન ચકાસીને કહી શકે અને એવી જ રીતે સમાજ વિજ્ઞાન પણ ચકાસીને કહી શકે કે આમ થાય તો આમ થાય પણ સમાજ વિજ્ઞાનની અંદર આમ થાય તો આમ થાય જ એવું ઘણીવાર નથી થતું દોસ્તો એ સ્પષ્ટતા આપણે બહુ જ સ્પષ્ટ રીતે સમજવી પડે વિજ્ઞાનની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાનો આ રીતે એ સ્પષ્ટ રીતે કહી શકે છે કે ભૂકંપ ક્યારે આવશે તો સમાજ વિજ્ઞાન છે એ સમાજ કેવો હશે અર્થવ્યવસ્થા કેવી હશે રાજકારણ કેવી હશે એની આગાહી કરી શકે દોસ્તો મને રાજકારણ એવો એવી વાત યાદ આવી અને સર્વેની આપણે વાત કરીએ છીએ ત્યારે જ્યારે ચૂંટણીનું ચિત્ર હોય ચૂંટણીનો માહોલ હોય ત્યારે જુદા જુદા એક્ઝિટ પોલ આવતા હોય છે અને જેમ પ્રાકૃતિક વિજ્ઞાનમાં આપણે ત્યાં એક એવી મજાક અથવા તો આપણે એક રમૂજ પ્રસરે છે કે જ્યારે જ્યારે વર્તમાન પત્રમાં આવે કે આજે ભારે વરસાદ થશે અથવા તો વરસાદ સારો થશે ત્યારે છત્રી અને રેનકોટ લીધા વગર જાવ તો ચાલે કારણ કે એ દિવસે વરસાદ આવશે જ નહીં આ એક સામાન્ય માન્યતાઓ છે ઘણી વખત એવું નથી પણ થતું હતું અને વરસાદ આવતો પણ હોય છે અને એની પાછળનું ચોક્કસ વિજ્ઞાન છે અને એને આધારે મટરિયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ આગાહી કરતું હોય છે પણ એ આગાહીઓ ઘણે ભાગે ખોટી પડતી નથી હોતી પણ ખોટી પડતી હોય એવા પણ કિસ્સા બનતા હોય છે કારણ કે વરસાદ આવે તો કઈ રીતે આવે તો કે વાદળોથી વરસાદ આવે વાદળો વરસે ને વરસાદ પડે પણ જ્યારે વધારે પ્રમાણમાં વાવાઝોડું કે પવન ફૂંકાય અને એ વાદળો દૂર જતા રહે તો તમારા વિસ્તારમાં વરસાદ ન આવે અને એમ તમે આ પ્રાકૃતિક વિજ્ઞાનીઓએ કહ્યું કે વરસાદ આવશે અને વરસાદ આવતો નથી એવી વાત કરીએ છીએ હકીકતમાં જે ઋતુચક્રની અંદર પરિવર્તન આવતું હોય છે એ સીધે સીધું નોંધી તો શકાય પણ દરેક વખતે આગાહી કરીને હવામાન ખાતું કે એક કલાક પછી વરસાદ આવવાનો તો એ નહીં આવે એ શક્ય નથી તો આવા સંજોગોમાં પ્રાકૃતિક વિજ્ઞાન પણ સંશોધનની જ્યારે આગાહીની વાત આવે છે ત્યારે ખોટા પડતા હોય છે પરંતુ જ્યારે સામાજિક વિજ્ઞાનમાં આપણે વાત કરીએ તો સર્વે જુદી જુદી રીતે થતા હોય છે અને સર્વે સામાજિક સર્વેક્ષણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થાય છે એ સામાજિક સંશોધનો આપણે જુદી રીતે કરતા હોઈએ છીએ પણ સમાજની અંદર સર્વે જુદી જુદી રીતે થતા હોય છે માર્કેટ સર્વે એક્ઝિટ પોલ ચૂંટણીના સંદર્ભમાં જ્યારે સર્વે થતા હોય છે ત્યારે આ સર્વેની અંદર એક્ઝિટ પોલની અંદર શું થાય કે જે સેમ્પલો હોય એ સેમ્પલ્સ જુદી જુદી રીતે સેમ્પલ્સ લેવાનું પણ એક એ લોકોની પાસેનું વિજ્ઞાન હોય છે જેમ કે ગ્રામીણ વિસ્તારમાંથી આટલા સેમ્પલ લઈએ શહેરી વિસ્તારમાંથી આટલા સેમ્પલ લઈએ શહેરી વિસ્તારની અંદર પણ આ વિસ્તારમાંથી આટલા સેમ્પલ લઈએ આ વિસ્તારમાંથી આટલા સેમ્પલ લઈએ નગર હોય તો નગરમાં પણ ઉપનગરીય વ્યવસ્થા હોય છે ભૌતિક રીતે એ ઉપનગરો વસતા હોય છે એટલે નગરો અને કસ્બાઓ આ અને ગામડાઓ આ બધામાંથી સેમ્પલ લઈ અને જ્યારે એ એક્ઝિટ પોલ ભાગે ન્યૂઝ ચેનલો ટીવી ચેનલો કરતી હોય છે પણ આ ન્યૂઝ ચેનલની અંદર પણ જે વર્તારાઓ રાજકીય શાસ્ત્રીઓ રાજકીય વૈજ્ઞાનિકો કરતા હોય એ સેમ્પલ સર્વે અથવા તો આપણે એને એક્ઝિટ પોલના નામે ઓળખીએ છીએ એ રીતે સર્વે સર્વે કરતા હોય છે પણ આ સર્વે પણ ખોટા હોય છે તો સામાજિક સંશોધનોની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ને આમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચકાસણી કરવાનો પ્રયાસ કરવામાં જ આવ્યો હોય છે જ્યારે મતદાર મતદાન કરવા માટે મતકુટીરમાં પ્રવેશે ત્યાં એ પહેલાં અને એ પછી બંને રીતે પણ એને પૂછવામાં આવતું હોય છે અને આવી રીતે બહુ જ મોટા પાયા ઉપર જે પ્રત્યુત્તરો મળતા હોય માહિતીઓ મળતી હોય એનું મૂલ્યાંકન કરીને કહેવામાં આવે કે આ પાર્ટી કે તે પાર્ટી આ ઉમેદવાર કે તે ઉમેદવાર જીતશે અથવા તો હારશે પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવતા હોય છે ત્યારે પરિણામો ફેર હોય છે આની પાછળનું કારણ શું તો દોસ્તો તુંડે તુંડે મતિભિન્ન એ અહીંયા ભિન્ન રીતે જોવા મળે છે જ્યારે એક સેમ્પલ પાસેથી એક મતદાર પાસેથી તમે કોને મત આપ્યો કઈ પાર્ટીને મત આપ્યો કે કઈ કયા ઉમેદવારને મત આપ્યો એ પૂછવામાં આવતું હોય છે ચૂંટણીના દિવસે મતદાન કેન્દ્રની આસપાસમાંથી જ જ્યારે એ મતદારને પૂછવામાં આવે ને સીધું પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મતદાર જે જવાબ આપે છે એ જવાબમાં એ સાચું જ બોલે છે અથવા તો એક ખોટું બોલે છે એ જાણવાનો કોઈ આપણી પાસે રસ્તો હોતો નથી એટલે લાઇંગ ફેક્ટર આપણને ખબર પડતી ના હોય આવા સંજોગોની અંદર આ સર્વે જે કરનાર છે એ વ્યક્ એ એ જે એજન્સી હોય કે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ચકાસતા હોય તો એ સર્વે લગભગ સાચા ન પણ પડે કારણ કે લાઇંગ ફેક્ટર એ આપણી ધ્યાનમાં આવતું નથી તો સર્વે ખોટો પડી શકે પરંતુ જ્યારે આપણે આગાહી કરવી હોય અને સ્ત્રી સમાનતાની વાત કરવી હોય એક બાજુ જ્યારે વસ્તી ગણતરીના અહેવાલો ઝીરોથી છથી માંડી અને જુદા જુદા કારણોસર સ્ત્રીનું પ્રમાણ દર હજાર પુરુષોની સરખામણીએ ઓછું જ હોય તો આગામી દાયકાઓમાં પણ સ્ત્રી સમાનતા કેવી રીતે ડેવલપ કરી શકાય એ એ બાબતની આગાહીઓ આપણે મૂલ્યાંકન દ્વારા મૂકી શકીએ એમ કહી શકીએ દોસ્તો આ રીતે આપણે નિરીક્ષણ સામાન્યકરણ સિદ્ધાંત અને એ સિદ્ધાંતને આધારે આગાહી એમ ચાર સ્ટેપમાં સતત ચાલતી સંશોધનની પ્રક્રિયાને સર્વેક્ષણના સંદર્ભમાં સમજી શકીએ આ નિરીક્ષણ સામાન્યકરણ સિદ્ધાંત અને આગાહી પછી આપણે સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યા જોઈએ દોસ્તો કોઈ એક નિશ્ચિત ભૌગોલિક કે સાંસ્કૃતિક પ્રદેશમાં રહેતા અને અમુક વસ્તી વિષયક કે અન્ય લાક્ષણિકતાઓ ધરાવતા સમૂહના બધા એકમો જેમાં વ્યક્તિ કુટુંબો અને જૂથો અથવા તો તેના નિદર્શ એકમો પાસેથી મુલાકાત કે પ્રશ્નાવલી દ્વારા એક સમાન રીતે પ્રશ્નો પૂછીને તેની લાક્ષણિકતાઓ અભિપ્રાયો મૂલ્યો વલણો વર્તન ઇત્યાદિ અંગે માહિતી એકઠી કરી અભ્યાસ કરવાની પદ્ધતિને સામાજિક સર્વેક્ષણ કહેવામાં આવે છે સામાજિક સર્વેક્ષણની અંદર ગુજરાતના એક બહુ મોટા ગજાના સમાજશાસ્ત્રી તરીકે એક પ્રખર સમાજશાસ્ત્રી તરીકે જેમને આપણે ઓળખીએ છીએ એમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અને હેડ નિવૃત્ત એવા વિમળભાઈ પી શાહે રિસર્ચ ડિઝાઇનના એમના પુસ્તકમાં સામાજિક સર્વેક્ષણની આવી વ્યાખ્યા આપી છે શ્રી શાહ સાહેબે આ આપેલી વ્યાખ્યા પ્રમાણે સર્વેક્ષણ એક નિશ્ચિત ભૌગોલિક અને સાંસ્કૃતિક પ્રદેશમાં રહેતા લોકોનું હોય અમુક વસ્તી વિષયક કે અન્ય લાક્ષણિકતાઓ એક સમાન રીતે ધરાવતા હોય અને એમાં એકમ તરીકે કોઈ વ્યક્તિ પણ હોય એકમ તરીકે આખે આખું કુટુંબ પણ હોય અને એકમ તરીકે એ સમુદાય કે આખું જૂથ હોય એ નિદર્શ તરીકે પસંદ કરવામાં આવે અને એમને સમાન રીતે પ્રશ્નો પૂછીને તેમની રાક્ષણિકતાઓ તેમના મૂલ્યો તેમના વલણો તેમના વર્તનને આધારે જુદી જુદી માહિતી એકત્ર કરવાની પદ્ધતિ છે એને એ અભ્યાસ પદ્ધતિને આપણે સામાજિક સર્વેક્ષણ કહી શકીએ સામાજિક વિજ્ઞાનમાં સંશોધનની અંદર માહિતી એકત્રીકરણ એ આવશ્યક માનવામાં આવ્યું છે માહિતી એકત્રી એકત્રીકરણ સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એકત્રીકરણ હોય છે એટલે કે સંખ્યાના આધારે અને પ્રશ્નોની અંદર જે જવાબો આપે એ જવાબોને આધારે માહિતી મેળવવામાં આવે છે દોસ્તો તો આ રીતે સમગ્ર વિશ્વમાં સામાજિક સર્વેક્ષણો થતા હોય છે અને એનો વ્યાપક ઉપયોગ આપણે જુદી જુદી રીતે જોતા હોઈએ છીએ સામાજિક સર્વેને સમજવા માટે આપણે એના બે ભાગ પડે છે સેન્સસ સર્વે અને સેમ્પલ સર્વે સેન્સસ સર્વે એટલે વસ્તી ગણતરી દુનિયાના તમામ દેશોમાં જુદા જુદા વર્ષો દરમિયાન જુદી જુદી રીતે વસ્તી ગણતરી થતી હોય છે વસ્તી ગણતરી અભ્યાસ હેઠળના તમામ એકમોની માહિતી મેળવે છે જેમ કે આપણે ભારતની વસ્તી ગણતરીની વાત કરીએ દોસ્તો તમને ખબર છે ભારતની વસ્તી ગણતરીને આપણે કયા નામે ઓળખીએ છીએ હા દોસ્તો તમે સાચા છો જો દસ વાર્ષિક વસ્તી ગણતરી એમ તમે વિચાર્યું હોય તો દસ વાર્ષિક વસ્તી ગણતરી જેને આપણે સેન્સસ તરીકે ઓળખીએ છીએ દર દસ વર્ષે ભારતમાં આ વસ્તી ગણતરી થાય છે આ વસ્તી ગણતરીનો ઇતિહાસ પણ છે વસ્તી ગણતરી ઘણા વખતથી આપણે ત્યાં અસ્તિત્વ ધરાવે છે ઋગ્વેદમાં એવો અભ્યાસ ઋગ્વેદમાં એવી નોંધ મળે છે કે ઈસવીસન પૂર્વે છસોથી આઠસોના વર્ષમાં પણ વસ્તીની ગણતરી રાજાઓ દ્વારા રાજાશાહીમાં કરાવવામાં આવતી હતી તમે મુગલકાલીન ભારતીય સમાજને જુઓ તો આવીને અકબરીમાં પણ વસ્તી ગણતરીના અહેવાલો વિશેના ઉલ્લેખો મળે છે ઓગણીસમી સદીમાં વસ્તી ગણતરી આધુનિક ગણતરી તરીકે અંગ્રેજોએ શરૂ કરાવવામાં કરવામાં આવી અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યું આ વસ્તી ગણતરી આમ તો અઢારસો પાંસઠથી શરૂ થઈ પણ ઓ અઢારસો એકોતેર અને અઢારસો એક્યાસીથી વસ્તી ગણતરી બહુ જ વ્યવસ્થિત રીતે ભારતમાં શરૂ થઈ તો વસ્તી ગણતરીનો આ રીતે બહુ મોટો ઇતિહાસ ભારતની સાથે પણ દોસ્તો જોડાયેલો છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ વસ્તી ગણતરીનો ઉલ્લેખ આવે છે એટલે સદીઓથી જ્યારે વસ્તી ગણતરીની વાત આવે તો ભારતની અંદર વસ્તી ગણતરી થતી હતી એના પ્રમાણો પણ મળે છે એક સમય એવો પણ આવ્યો કે ભારતની અંદર અંગ્રેજો વસ્તી ગણતરી શરૂ કરાવી તો એ સમયે એક એવી વાત ફેલાઈ આ બાબતે ચોક્કસ પ્રમાણ મળતું નથી પણ એ વાત અફવા તરીકે પણ કદાચ ફેલાઈ હોઈ શકે પણ વસ્તી ગણતરી કરવા માટે જ્યારે કામ હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્ત્રીઓની ગામમાં વસ્તી જોવા મળે પુરુષો હિજરત કરીને જતા રહે જે ગામની અંદર કે જે વિસ્તારની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે અંગ્રેજ કંપની સરકાર દ્વારા એ ગામની અંદર પુરુષોની સંખ્યા ઘટતી જોવા મળે આ આવું પણ બન્યું હતું એની પાછળનું કારણ એવું હતું કે એ સમયે એક વાત એવી ફેલાઈ હતી કે અંગ્રેજો આ રીતે ગણતરી કરી અને પુરુષોને પકડી પકડી અને દુનિયાના બીજા દેશોમાં ગુલામ તરીકે મજૂરી કરાવવા માટે જહાજમાં નાખીને લઈ જવાના છે એટલે પુરુષો પોતાની ગણતરી ન થાય એના માટે સ્થળાંતર કરવા માંડ્યા ભાગવા માંડ્યા હિજરત કરવા માંડ્યા તો એ વર્ષ આખું વસ્તી ગણતરીની અંદર પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા વધારે પણ જોવા મળી હતી એવું હતું પરંતુ ધીમે ધીમે વસ્તી ગણતરી એક ચાલ બન્યો અને સ્વીકૃત ચાલ પણ તરીકે સ્વીકારવામાં આવ્યો અને આઝાદી બાદ તો એ વસ્તી ગણતરી બહુ જ સઘન રીતે અને સંનિશ્ચિત રીતે વ્યવસ્થિત પ્રયાસ દ્વારા જુદી જુદી માહિતી મેળવવાનો એક આધારરૂપ સંશોધન ગણાય છે ભારતની વસ્તી ગણતરીની અથવા તો દસ વાર્ષિક વસ્તી ગણતરી જેને સેન્સસ તરીકે આપણે ઓળખીએ છીએ એ કેન્દ્રના ગૃહ મંત્રાલયની સીધી દેખરેખ હેઠળ સેન્સસ કમિશનર અથવા તો રજિસ્ટ્રાર દ્વારા એ ગણતરી કરાવવામાં આવે છે સેન્સના પણ બે તબક્કા છે દોસ્તો આ સેન્સસ જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારના સર્વે દ્વારા જે આપણે જોઈએ છે સેમ્પલ સર્વેમાં પણ જ્યારે સેન્સસ સેન્સસ સર્વેની આપણે વાત કરીએ વસ વસ્તી ગણતરીની વાત કરીએ ત્યારે અભ્યાસ હેઠળના તમામ એકમોની માહિતી મેળવવામાં આવે છે આ દસ વાર્ષિક વસ્તી ગણતરી છે એના બે તબક્કા છે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો પહેલા તબક્કાની અંદર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવે છે જેને ઘર ઓળખવાની પદ્ધતિ તરીકે પણ અથવા તો હાઉસ માર્કિંગ પદ્ધતિ તરીકે અથવા તો તબક્કા તરીકે આપણે ઓળખીએ આ તબક્કાની અંદર જેમને ગણતરીમાં આવરી લેવામાં આવે લેવાના છે એવા પ્રત્યેક ઘર પ્રત્યેક ઘરમાં રહેતી વ્યક્તિ હાઉસ હોલ્ડ સર્વે પણ આને કહી શકાય હાઉસ હોલ્ડ સર્વે એને સેન્સસ તરીકે કહેવામાં આવે આ હાઉસ હોલ્ડના પ્રથમ તબક્કામાં હાઉસ હોલ્ડની ચોક્કસ આપણે માર્કિંગ અથવા તો નિશાની નોંધવામાં આવે છે કે આ ઘર અહીંયા છે રહેવાસીઓ આ રીતે છે બિન રહેવાસીઓની પણ માહિતી મેળવવામાં આવે છે એમની એક ઓળખ તૈયાર કરી અને એક કાચી અથવા તો પાક્કી યાદી તૈયાર કરવામાં આવે છે અને આ યાદીને આધારે જ્યારે વસ્તી ગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવે ત્યારે માહિતી એકત્રિત કરવામાં આવે છે બીજા તબક્કાની અંદર પોપ્યુલેશન એન્યુમરેશન એમ કહેવામાં આવે છે એટલે કે વસ્તીની સાંખ્યકી અથવા તો ગણતરી જેમાં ભારતની તમામ વ્યક્તિઓ છે એ ભારતની તમામ વ્યક્તિઓને સેન્સસ કમિશનરે એક નિશ્ચિત ગાળો બે મહિના કે ત્રણ મહિનાનો ગાળો નક્કી કર્યો હોય એ ગાળાની અંદર જુદા જુદા એન્યુમરેટર્સ વસ્તીની ગણતરીની જે પત્રક હોય છે એ પત્રકોની માહિતી મેળવે છે આ વસ્તીના પત્રકોની માહિતી મેળવી અને કઈ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે એ જોઈએ તો લૈંગિક આધાર ઉપર વસ્તી કેટલી છે એટલે લિંગના આધાર ઉપર સ્ત્રી અને પુરુષ જેન્ડર પર્સપેક્ટિવમાં પણ જોવામાં આવે છે ઉંમર જોવામાં આવે છે એટલે ભારતના જે વસ્તા નાગરિકો છે ભારતીય નાગરિકો છે એ લોકોમાં વય જૂથ પ્રમાણે કેવી વસ્તી છે એની માહિતી મેળવવામાં આવે છે ભારતની અંદર જેને બાળકોની શ્રેણી ગણવામાં આવે છે એ બાળકોની તરુણાવસ્થા સાથે સંકળાયેલા છે એ તરુણોની યુવાન સાથે યુવાની સાથે જોડાયેલા છે એ પંદરથી ઓગણપાચાસ વર્ષની ઉંમરના વયજૂથના વ્યક્તિઓની સ્ત્રીઓની લિંગના આધારે અને સાથે સાથે વિકલાંગલતા સાથે જોડાયેલા વ્યક્તિઓની પણ તપાસ અહીંયા કરવી અને માહિતી મેળવવામાં આવે છે ઘરે ઘરે જઈને એન્યુમરેટર એન્યુમરેટર તરીકે અથવા તો વસ્તીની માહિતી મેળવવા માટે પ્રાથમિક શિક્ષકો બહુ જ સરસ મજાનું કામ કરે છે અને ભારતની અંદર નહીં સમગ્ર દુનિયામાં દોસ્તો શિક્ષક છે એ પોતાના કામો તદ્દન પ્રમાણિકતાથી કરે છે એવું સ્વીકૃત રીતે જોવામાં આવે છે એટલે જ્યારે વસ્તી ગણતરી એ ભાવિ ભાવિ વિકાસ માટેનો એક એજન્ડા બનાવવાનો હોય એક બ્લૂ પ્રિન્ટ બનાવવાની હોય કે ભારતની વસ્તી આ રીતની છે અને આ વસ્તીને સામાજિક વિકાસ સાથે કે સામાજિક પરિવર્તન સાથે જુદી જુદી યોજનાઓ સાથે જોડી અને એના જીવન ધોરણ અને સામાજિક ઉત્કર્ષ આર્થિક ઉત્કર્ષ વધારવાના કામ માટે આ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે આ વસ્તી ગણતરી એ એ લોકો પાસે કરાવવામાં આવે છે કે જે વસ્તી ગણતરી સૌથી વધારે પ્રમાણમાં સૌથી વધારે પ્રમાણમાં